અંકલેશ્વરમાં ચૂંટણી પ્રચારમાં બેનરો અને સાહિત્ય લગાવવામાં પણ પક્ષોની હોડ જામી હોવાનું નગરમાં જોવા મળી રહ્યું છે. એક જ સ્થળ પર એક સાથે બધા પક્ષોએ બેનર અને તોરણો લટકાવ્યા છે. વોર્ડ નંબર એકમાં તો સામસામે જ બંને રાજકીય પક્ષોના ચૂંટણી કાર્યાલય જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર પાલિકાની ચૂંટણીમાં જ્યાં રાજકીય પક્ષો વચ્ચે પાલિકાની સત્તા હાંસલ કરવાની જંગ જામી છે, ત્યાં લોકોને પોતાની તાકાત દેખાડવા ટેન્ક મતદારોને આકર્ષવા માટે હવે બેનર, પત્રિકા, ઝંડા તોરણ જેવા રાજકીય સાહિત્યનું યુદ્ધ પણ જામ્યું છે. આ હોડમાં કોઈ પણ પક્ષ પાછળ રહેવા માંગતો નથી, જે માટે જ્યાં એક પક્ષ બેનર લગાવે છે ત્યાં તેની બાજુમાં અથવા તેની બાજુમાં બેનર લગાવી રહ્યા છે, તો જ્યાં એક પક્ષનો ઝંડો લાગ્યો હોય ત્યાં તેની બાજુમાં અથવા તેની ઉપર ઝંડા લગાડવાની હોડ જોવા મળી રહી છે. તો ક્યાંક એક તરફ એક સાથે તમામ પક્ષોના તોરણ લગાવેલા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે વોર્ડ નંબર એકમાં તો બંને હરીફ પક્ષોએ સામસામે પોતાના ચૂંટણી કાર્યાલય પર ઊભા કરી એકબીજા સામે સીધી ટક્કરમાં હોય તેવો ખરખરીનો જંગ જોવા મળી રહ્યો છે. પાલિકાની 35 બેઠક માટે યોજાઈ રહેલા ચૂંટણીમાં 101 ઉમેદવારો જ્યાં મતદારોને રીઝવવા અવનવા ગટગડા કરી રહ્યા છે, ત્યાં સાહિત્ય યુદ્ધ પણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. ક્યાંક એક પક્ષ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી મતદારોને રીઝવવાની કોશિશ કરી રહ્યો છે, ત્યાં કેટલાક અટકચાર તત્વો પોતાના હરીફ પક્ષના બેનરો, તોરણો અને ઝંડા તોડી પાડવાની પણ નીચલી કક્ષાની રાજનીતિ કરતા જોવા મળી રહ્યા છે. એકદમ નિર્ભયતાપૂર્વક ચૂંટણી યોજવાના બદલે હવે સાહિત્ય યુદ્ધ લાગવાની અને દૂર કરવાની હરીફાઈ જોવા મળી રહી છે. જ્યાં એક પક્ષનો બેનર નાનું લાગ્યું હોય ત્યાં બીજો પક્ષ વિરાટ બેનર લગાવી પોતાનું કદ વધારવાની પડોજણમાં જોતરાયો છે, જે જોતા પાલિકાની ચૂંટણી વધુ રસપ્રદ બની છે. એટલું જ નહીં, આગામી 28 ફેબ્રુઆરીને મતદાન પૂર્વે સત્તા હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.